હાલમાં વડોદરા શહેર અને જિલ્લામાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાની કામગીરી ભારતના ચૂંટણી પંચના દિશાદર્શન અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે, જેના હેઠળ આગામી 4 રવિવારોએ મતદાન મથકો ખાતે મતદારોની નામ નોંધણી અને સુધારા સહિતના કામો માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે શહેર અને જિલ્લાના નાગરિકોને આ ઝુંબેશનો લાભ ઘર નજીકના મતદાન મથકો ખાતે લેવા અનુરોધ કર્યો છે। આ અંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આરપી જોશીએ વિગતવાર જાણકારી આપી હતી। વડોદરા જિલ્લાની અંદર મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ અંતર્ગત આગામી 4 રવિવાર 22 નવેમ્બર 29 નવેમ્બર 6 ડિસેમ્બર તેમજ 13 ડિસેમ્બરના રોજ તમામ મતદાન મથક ખાતે બીએલઓ ઉપસ્થિત રહેશે અને આ ઉપસ્થિત રહેલ બીએલઓ પાસે નવા વોટરો પોતાનું નામ નોંધાવવા માટે જઈ શકશે, ફોર્મ મેળવી શકશે અને ફોર્મ ભરીને પરત આપી શકશે। તેમજ જેને પોતાનું નામ જે વિસ્તારમાંથી કમી કરાવી અન્ય વિસ્તારમાં દાખલ કરવો એ પ્રક્રિયા પણ થશે। તે ઉપરાંત પોતાના નામમાં સુધારો વધારો કરવાનો થતો હોય તેમજ કોઈ મતદાન વિભાગની અંદર પણ પોતાનું સરનામું ફેરવવાનું થતું હોય એવા બધા કિસ્સામાં એ પોતાના ફોર્મ ભરી શકશે। મુખ્ય ફોર્મ 4 પ્રકારના છે। ફોર્મ નંબર 6 છે નામ ઉમેરવા માટે, 7 નંબરનું ફોર્મ છે કમી કરવા માટે, 8 નંબરનું ફોર્મ છે સુધારા વધારા માટે, તેમાં 8 ક છે પોતાના વિધાનસભા વિસ્તારની અંદર પોતાનું રહેણાંક વિસ્તાર ફરતો હોય એ કિસ્સામાં ફેરવવા માટે। આ કાર્યક્રમ અંતર્ગત 10 થી 5, સવારે 10 થી લઈ સાંજે 5 વાગ્યા સુધી તમામ મતદારો એમના બીએલઓને મળી અને પોતાના નામની ખાતરી કરાવી શકશે। પોતાનું મતદાન મથકની અંદર માત્ર એપિક હોવાથી નામ હોય જ છે એવું માની લેવાની જરૂર રહેતી નથી, એટલે એકવાર એન્શ્યોર કરાવી લે કે પોતાનું નામ છે, કયા ક્રમમાં છે અને પ્રોપર રીતે છે। આ કાર્યક્રમની અંદર આ તમામ વિગતો થઈ શકે છે। તેમજ વધુમાં પોતાના ફોટા જો કલરફુલ ન હોય અથવા ઓળખી શકાય એવા ન ફોટા હોય, જૂના ફોટા એની જગ્યાએ પોતાનો નવો ફોટો આપી પણ અદ્યતન કરાવી શકે છે।